મેરેજ ડે એટલે લગ્નનો વરહ પૂરા થયેલા હોય, અને આવું બધું બે પાંચ વર્ષ પછી જ સાંભળે મેરેજ ડે. આમ ઘણા ને મેરેજ, આપણે મેરેજ નામ બોલીએ ને તો આમ ઘણા ઢીલા પડી જાય. કોક કોક બધાય નહીં, કોક કોક કોક. અને લગભગ બધા બહેનો એમ કહેતા કે સાસરિયામાં દુઃખ હોય એમ, આવું બધા કહે. અને પુરુષો એમ કે લગ્ન થાય પછી પરિસ્થિતિ ફરી જાય. આ બે મુદ્દા મને ગમતા નથી. જ્યાં સુધી પુરુષના લગ્ન ન થાય, અને મારે તો ઘણી વાર આવું, બાપુ આ સંતો બેઠા છે, પરબ બેઠો જાય, મારે વધારે શું કહેવાનું, પણ મારે ઘણી વાર મને ખબર નથી રહેતી હું ક્યાં છું. આજ તો અહીંયા ગમે એમ બોલવાનું, કારણ કે આયોજક જ પોલીસવાળા છે, એટલે આપણને કોઈ કંઈ કહેવાનું છે નહીં. ગમે એમ બોલવાનો એનો અર્થ એમ ન સમજતા કે હું ગાંડો થઈ ગયો. એ અમુક મુદ્દા આપણને ન ગમે કે ભાઈ લગ્ન એ લાકડા ને લાડવા જેવી વાતો છે, ને ખાધાય પસ્તાણા, નથી ખાધાય પસ્તાણા, આવી બધા વાતો કરતા હોય. આ જેને મંદિરમાં આપણે કાલે બેહાડવાના છીએ, ભગવાન શિવને કહેજો, એને પૂછજો કે તમે ભલે આશુતોષ છો, અજન્મા છો, પણ તમને શક્તિ ન મળી હોત તો તું મોટો બાપ નો કહેવાનો હોત. સાહેબ આ ભોળિયા નાથની જાન જાતી હતી, અને ભૂતળા જેથી નાચતા હતા, ભૂતળા ભૂત ભૂતળા ભૂતળા નાચે કોઈ દી ઈ નાતા ધા ધઈ તક દિન 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 દા ડઈ તા તો ભોળો નાથ તમને કોઈ પોઠિયા ઉપર ઊભો થઈ જાય. એમાં ભગવાને ભગવાન મળે ડિસ્કો કરો, એક હાથમાં ડમરું ને એક હાથમાં ત્રિશુલ, એમાં વળી ખબર ન રહી તો પોઠિયાના એટલે નંદીના વાહામાં એટલું ત્રિશુલ હાલવી દીધા. હા નંદી એટલે એવું કે છું નહોતું, પછી તમે એવું ન સમજતા, મોટો બાપુ ગમે એમ કરે. નંદી પાસવાળું જોઈને કે મારો હું વાહો ભાંગો, એ કે ભૂલાઈ ગયું બટા. પણ ભૂતળાને કોઈ ભૂતને પૂછે છે કોઈ કે તમે એટલા બધા કેમ જ આનંદમાં છો, તમે ભૂત છો, તમે ભૂતમાલી કોઈ બોલ્યું કે અમે આનંદમાં છીએ, એનું કારણ એ કે અમારી પાસે મોટો બાપ તો હતો, અમારી પાસે માં નહોતી, કાલ અમને માં મળવાની છે, એના આનંદમાં અમે નાચીએ છીએ. કાલ અમને માં મળવાની છે, એ કાલ અમને માં મળવાની છે, એ શબ્દ ભગવાન આશુતોષ મહાદેવ સાંભળી ગયા. આંખમાંથી દાળ 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 આહું મળ્યા પડવા ભગવાન શંકરની આંખમાંથી. અને ત્યારે શિવને કોઈ પૂછે છે કે તમારા તો લગ્ન છે, તેથી ભગવાન મહાદેવ એવું બોલ્યા હતા કે આ ભૂતળાના મોઢામાંથી શબ્દ મેં માં સાંભળ્યો ને, એટલે હું ભલે મહાદેવ કહેવાવ, પણ આજ મારા લગ્ન છે, અને મને ખોટ એ છે કે હું માં પ્રાપ્ત ન કરી શક્યો, એ મોટામાં મોટું મને દુઃખ છે, એટલે મારી આંખમાં આંસુ આવ્યા. અજન્મા છે, એને માં નથી, એને બાપ નથી. અને વાત એ સાચી ને ભાઈ, દીકરો પડતો હોય ત્યારે માં કોને, એ માને કેટલો હરખ હોય ડોહી, આમાં હાલી જતી હોય, હાલો બાયુ હરખ્યો, હાલો માડી, હાલો બાયુ, હાલો ન બોલતા હોય તોય તેદી એમ કે બેન જે બોલી હોય મારી ભૂલ, પણ આમજો મારો બાપ આમજો, પછી આમજો હં માંડવામાં છો ને બાપા ફૂંડા લાગી ગયા, તમારી જેવી પાંચ ભાઈઓ ન બેઠી હોય. આ હરખ છે, બાપ બાપ તો હિસાબમાં પીડ્યો એટલે એને બહુ હરખ ન હોય, કારણ કે થોડા ઘણા વીવી પહેલી લીધા હોય ને, થોડાક મનન પહેલી લીધા હોય. બેન્ડ બાજા વાળા ને વરનો બાપ એમ જ કહેતા હાલે રાખો, થોડાક હાલે રાખો, હાલે રાખો. ભાઈ ગામડામાં લગ્ન થતા નહીં બહુ, હવે તો બેન્ડ બાજા આવી ગયા સાહેબ, પણ મને એક આમ ગામડામાં જો પેલા બેન્ડ બાજા નતા, ઢોલ હતા, એક કોટે આખા ગામના વરરાજા પરણી લેતા, એનો ઈ જ ઇસ્ત્રી કરીને પાછો આપવાનો, એ વળી બીજો તમને કહું ફૂલડો લઈને તલવાર લઈને બેસી ગયો હોય, એ જાન જાય ને ઉતારા દેવાય ને ઉતારે વળી ઢોલ વાળો ઢબુક ઢબુક કરતો હોય ને, એ પછી એમ કે બસ ભાઈ હવે ઘડે શાંતિ રાખો, એટલે પાછા ઢોલી બેસી જાય.
એમાં ઉતારે બેઠા હોય, ગામને પરબાર હોય, એમનો મકાન હોય, બીજી કોઈ વ્યવસ્થા ન હોય, એટલે કાયદેસર અણવરને ડબલું લેવું પડે. આ એક વાસ્તવિક વાત કરું, અણવર ડબલું લઈ લેવો વરરાજાનું. એ વરરાજો વળી ન્યા વાહે આજો જાતે, ઓલો વળી ડબલું લઈને આજો જાતે, ત્યાં ઢોલી ન્યા મળતે ધબુક ધબ. હવે આમ માંડવે નથી જાતો, એની પરિસ્થિતિ તો ઓળખ. આવું બનતું આ મેં જોયું છે. પણ લગ્ન લગ્ન છે, અને આ બહેનોની થોડીક હાજરી છે ને, આપ બધા બેઠા છો, લગ્નની વાત આવે એટલે બધાને આનંદ આવે. મેરેજ ડે, કા બાપુ? મારે મારે એકવાર સાહેબ શિવરાત્રિના મેળામાં જૂનાગઢમાં બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી જ નથી. આવું મારે બોલાઈ ગયું ને, એક બાપુ શિપિયોલી ઉભા છે, ઘોડાગાડીના પાટાનો શિપિયો બનાવેલો કમાઈનનો, ઘોડાગાડીની કમાઈનનો, વળે પણ તૂટ્યા નહીં. હાણ શિપિયો, ક્યાં માયા બાત કરતા હે, નીચે ઉતાર. અરે મેં કીધું આ મને ક્યાં કોઈ આવું કીધું તું બોલવાનું, મેં આછે કરીને નકો સામ આંગળી નાખી. આ લાઈટના શેડા પકડાય પણ ઇલેવનનો સાળો ન કરે. અને મારે કહેવાય ગયું, મેં કીધું બાપુ બેહી જાઓ, હું ચિકા બેહી જાય, બોલતા હે લગ્ન નહીં બાકી, કઈ કોઈ બાકી નહીં આય, જાણે કેમ હું એની બધા હક પણ તોડી આવ્યો હોઉં. એટલે બધા બાપુને તો બેહાડ્યા, પકડી લીધા કે બાપુ સાંભળો. મેં એટલે કીધું બાપુ મને પહેલાં આંખો સાંભળી લ્યો. અને ગમે એ વસ્તુ પૂરી સાંભળ્યા પછી સાચું નિવેદન લેવું, બે માણસ નહીં. હા, પૂરું ન સાંભળો ને તો જોયેલું ખોટું પડે, જોયું હોય તો ખોટું નીકળે. સગી આંખ પણ ધોકો દે. એક ભાઈના પત્ની બારગામ ગયેલા, ત્રણ દિવસે ઘરે આવ્યા, બેન સીધા એના બેડરૂમમાં, તો બેડરૂમમાં જોયું તો બે જણા સૂતેલા, માથે ઓઢેલું, મોટા દેખાણા નહીં. અને બેનનો મગજ ગયો, તાત્કાલિક નિર્ણય કર્યો, ધોકો પીડ્યો હતો લઈને સોટી પીડ્યા, ઓલા હુતા હતા બેયના ટાટિયા ભાંગી નહીં આવે, ઓલા ઊભા થાય તો પછી તો હલે નહીં એવા કરી દીધા, હજા ક્યાં સુધી માર્યા ટૂંકમાં. બેન થાકીને રસોડામાં પાણી પીવા ગયા, ત્યાં એનો પતિ ઊભો ઊભો ચા કરતો હતો. અને પતિને કે તમે આયા? કે હા હું આયા. કેમ, ક્યારે આવી ગયા તમે? હું તો કારું નહીં આવી કે, મેં તો આખો પ્રોગ્રામ કરી નાખ્યો. તમે કેમ ચા બનાવો? એ કે તારા બા બાપુ જે આવ્યા હતા થાકેલા હતા, તો મને એમ થયું કે બા બાપુજી થાકેલા છે તો એકચ્યુઅલી તું તો છે નહીં, એટલે મને એમ થયું કે હું ચા બનાવી લઉં, ચા બની જાય પછી બા બાપુજીને જગાડો. બોલે કે હવે જગાડો. આ સગી આંખે જોયેલું ખોટું પડે, ઉતાવળ ન કરવી. કોણ હતું, કોણ વાહે બેઠું થું, જમાદારને તાવ આવતો હતો એટલે ભૂલથી સાદરને બદલે ઓઠણું ઓઠાઈ ગયું હતું, એમાં બીજું કોઈ હતું નહીં વાહે, એમાં ઉતાવળ શું કરો છો? આવું બને એટલે ઓલે પણ બોલા, બાપુ શીપીઓ ખેંચ્યો, ક્યાં બાત કરતા હો, લગ્ન કે બાત કરતા હો? મેં કીધું બાપુ સાંભળી લો, તમારા લગ્ન થયા પછી તો પકડવા પીડ્યા, એટલે મેં એને ટૂંકું કીધું બાપુ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા એ બે માંડવામાં ફેર એટલો, તમારો માંડવો નખાણો થયો સદગુરુમાં સ્વયંવરમાં. સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે વિવાહ કર્યા એટલે તમે દીક્ષા લીધી, અને અમે માંડવામાં ફેરા ફેરા ફાયું નહીં પછી રિક્ષા લીધી, ફેર એટલો છે આમાં.